જામ ખંભાળિયામાં નગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રીનું જે છે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે નગરપાલિકાના પ્રમુખ પ્રજ્ઞાબેન મોટાણી આપણી સાથે જોડાયેલા છે, એની જોડે વાત કરીએ. બેન, દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે, શું કહેશું? હા, દર વર્ષની જેમ આ વખત પણ અમે લોકોએ ત્રીજા વર્ષે સતત ચાલુ રાખ્યું છે નવરાત્રી મહોત્સવ 2024નું આયોજન કરેલું છે, જેમાં ખંભાળિયાની તમામ જનતા ભાગ લે છે અને ફ્રીમાં અમે રમવા માટે બધાને આયોજન કરેલું છે, જેથી બારે લોકો છોકરીઓ જે વધારે ફીઝમાં કોઈ ન અફોર્ડ ન કરી શકતી હોય તેના માટે અમે ખંભાળિયા નગરપાલિકા દ્વારા જે ગમે નાનામાં નાના માણસ પણ આમાં સહભાગી થાય અને નવરાત્રીનો મહોત્સવનો લાભ લઈ શકે છે તેમાં ખંભાળિયાની બહોળી જનતાએ આમનો બધાએ ઉત્સાહપૂર્વક નવરાત્રીમાં બધાએ ભાગ લીધો છે અને અમારું આયોજનને સફળ બનાવ્યું છે. તેમાં આજે અમારા કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા સાહેબ પણ આમાં ઉપસ્થિત રહ્યા હતા અને દીકરીઓને આશીર્વાદ આપ્યા હતા, તથા અમે ટોટલી અહીંયા ફેસિલિટી પણ આપીએ છીએ કે પોલીસ સ્ટાફ પણ છે, ડોક્ટર સ્ટાફ પણ હાજર છે અને ફાયરની ટીમ પણ હાજર છે. આ તકે અમે ખંભાળિયા તમામ નગરજનોનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ કે અમારા આ આયોજનને સફળ બનાવવામાં તેમનો પણ મહત્વપૂર્ણ ફાળો છે. ચોક્કસથી વાત કરવામાં આવે તો અત્યારે નગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં નગરજનોની બહેનો તેમજ આસપાસની બહેનો આ નવરાત્રી મહોત્સવનો રંગે ચંગે ભાગ લઈ રહ્યા છે. અને મોટામાં મોટી વાત કરવામાં આવે તો આ નવરાત્રી મહોત્સવની અંદર પોલીસની સી ટીમ પણ જે છે એ ટ્રેડિશનલ ડ્રેસ સાથે રમતી હોય છે, ત્યારે મહિલાઓને પણ જે છે આમાં કોઈ પણ જાતનો ડર પણ રહેતો નથી તેને લઈ અને નગરપાલિકા દ્વારા પણ જે ખાસ એક સારામાં સારું જે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. દેશિક મોદી દ્વારકા ટુડે, જામ ખંભાળિયા, દેવભૂમિ દ્વારકા.